એનું નામ કાષ્ટખંડ. કાષ્ટ એટલે લાકડો અને ખંડ એટલે ટુકડો. તો એનું ભાષાંતર એ પ્રમાણે થઈ શકે કે ભાઈ લાકડાનો ટુકડો, એવો ભાષાંતર એનો અર્થ થઈ શકે લાકડાના ટુકડા રૂપે. વાહ. હવે જો સમાસની પદ્ધતિએ તમે જોવા જાઓ તો લાકડાનો ટુકડો એવો સમાસ હોય તો આપણે તમને નવમાં શીખવાડ્યું કે ભાઈ તત્પુરુષમાં એક ષષ્ઠી તત્પુરુષ હોય તો નો શબ્દ આવ્યો, તો નો, ની, નુ અને ના આવા જ્યારે શબ્દ રહેલા હોય ત્યારે હંમેશા ષષ્ઠી તત્પુરુષ સમાસ બની શકે. તો એનો અર્થ ષષ્ઠી તત્પુરુષ પણ થાય અને લાકડાનો ટુકડો એ ગુજરાતી થાય. હવે અહીંયા વાત કરે છે લાકડા, પણ એ કાષ્ટખંડની એ લાકડાને કોની સાથે સરખાવ્યું તો માણસની સાથે. અહીંયા તમને ઉદાહરણ તરીકે લાકડાની વાત કરી છે, પણ જે જે પ્રક્રિયા લાકડા સાથે બને થાય એ ઘટના તમારે માણસની દ્રષ્ટિએ માણસ સાથે વિચારવાની છે કે જેવી રીતે લાકડાની પ્રક્રિયા જીવનમાં થાય એવી રીતે પ્રક્રિયા માણસની થાય. તો લાકડું એ પ્રતિનિધિત્વ, પાઠની કથા વસ્તુ એવી કે ભાઈ એક ગુરુ નદી કિનારે ફરતા પોતાના એક શિષ્યની સાથે નદીના પાણીના પ્રવાહમાં જે લાકડું તણાઈ જતું હોય છે એ તણાઈ જતા લાકડાને જોઈ અને ગુરુને પોતાના શિષ્યને કંઈક ઉપદેશ આપવાનું મન થાય, એમના મનમાંથી ઉપદેશ સરી પડે, એનો મતલબ કે એમની ઈચ્છા થાય કે ભાઈ આ લાકડું કેવી રીતે તરીને અહીં જશે, સુખરૂપી સમુદ્રમાં કેવી રીતે પહોંચશે અને ક્યાં કઈ કઈ ઘટના બને અને શું શું વિઘ્નો આવે, બરાબર, તો જ પહોંચી શકે, પહોંચી શકે, નહીં તો પહોંચી શકે નહીં. તો એની જયારે વાત કરી તો એ સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક પદ્ધતિથી તમને વાત સમજાવે છે. તો લાકડું સુખરૂપી સમુદ્રમાં કેવી રીતે પહોંચી શકે જો અમુક આ ચાર પ્રકારના વિઘ્નો ના હોય તો. હવે બીજા નંબરે એ જ રીતે માણસ સુખરૂપી આ સંસારને કેવી રીતે તરી શકે અને સુખરૂપી સંસાર કેવી રીતે પ્રાપ્ત કરી શકે જો આ ચાર વિઘ્નો ના આવે તો, જેવી રીતે લાકડાને સમુદ્રમાં પહોંચવામાં તકલીફ પડે ચાર વિઘ્નો, એવી રીતે માણસને આ ચાર વિઘ્નોમાં તકલીફ પડી શકે. તો હવે ક્યારેક તમને એવું કે લાકડાને સમુદ્ર સુધી પહોંચવા માટે અથવા કિનારા સુધી પહોંચવા માટે કયા ચાર વિઘ્નો નડી શકે, તો બે માર્કનો ગુજરાતીમાં પ્રશ્ન પૂછાય ત્યારે તમે લખી શકો કે કિનારા પરનું જોડાણ, ભારની અધિકતાના કારણે ડૂબી જવું, વમળમાં ફસાવું અને નદીના પાણીમાં પીવું. હવે આ જ વમળમાં ફસાવું એને બીજા શબ્દોમાં સંસ્કૃતમાં આવર્તપાત નામનું વિઘ્ન કહે, બરાબર, આને આવર્તપાત નામનું વિઘ્ન કહેવામાં આવે છે. તો એવી રીતે કે વમળમાં ફસાવું તો આવર્તપાત નામનું વિઘ્ન. ચોથા નંબર કે નદીના પાણીનો વિયો, તો નદીના પાણી થી ચૂંટું પડવું એવો એનો વિયોગ દર્શાવે. તો બે માર્કના ગુજરાતી પ્રશ્નમાં જયારે ચાર વિઘ્નો પૂછાય ત્યારે એક પછી એક આવા તમે ચાર વિઘ્નો લખો તો તમને બે માર્ક મળે. તમે ત્રણ લખ્યા હોય તો દોઢ માર્ક મળે. હવે એ જ રીતે ક્યારેક ટૂંકનો અથવા બે માર્કની ગુજરાતી વિષયની ટૂંકનો તે ત્રીજા નંબરનો જે તમારો વમળમાં ફસાવો તો એ પૂછાઈ શકે, તો આવર્તપાત નામનું વિઘ્ન સમજાવો એવી રીતે તમારે પૂછાય. તો એમાં પણ તમે એવી રીતે પાઠમાં જે આપણે સમજાવશો એવું તમારે લખી શકો. તો હવે પહેલું છે કે કિનારા પરનું જોડાણ, તો કોઈ પણ લાકડું કિનારા ઉપર આશા સિસરા પાણીમાં
જ્યારે એને મૂકો ત્યારે ભરપૂર પાણીમાં ના પહોંચે તો શું થાય કે એ તરી શકે નહીં અને કિનારા ઉપર જ ક્યાંય જેને જમીનનો સ્પર્શ થાય તો એ ત્યાં જ અટકી પડે છે એટલે એવી રીતે માણસ અમુક શું કરે કે કિનારા પરના જોડાણ દ્વારા કે શરૂઆતમાં જ એને કંઈક તકલીફ ઊભી થાય કે અહીંયાથી એ શરૂઆત જ કરી શકે નહીં તો એવી પ્રક્રિયા બની શકે હવે બીજા નંબરે ભારની અધિકતાના કારણે ડૂબી જવું હવે ભારની અધિકતાના કારણે ડૂબવાની જે વાત કરી તો વધારે પડતું માની લો કે લાકડું હોય એ પાણીમાં તરી શકે તરવાનો ગુણ ધરાવી શકે પણ એના ઉપર અતિશય વજન મૂકી દેવામાં આવે અતિશય ભાર હોય તો શું થાય કે ભારના કારણે એ લાકડું તરી ના શકે અને તરી ના શકે એટલે પાણીમાં શું થાય ડૂબી જાય આપણે નહીં કહેતા કે અમુક ગજાવાળી વાળે વસ્તુનું કામ હોવું જોઈએ ગજાવાળ બહાર જતું રહે હે તો એ શક્ય છે નહીં બરાબર મને આપણે વિડીયો લેક્ચર ઉતારીએ આપણે બરોબર અડધી કલાક 25 મિનિટ હા વધીને માત્ર 40 મિનિટ પ્રેક્ટિકલ વિષય હોય તો 45 મિનિટ પણ પછી તમે 1.5 કલાક સતત વિડીયો આપો તો શું બને પ્રક્રિયા કે બધા જ વિદ્યાર્થી એક ચિત્તે ધ્યાન આપે અને અમુક કંટાળી જોવાનું બંધ કરી દે એટલે ભારની અધિકતાના કારણે ડૂબી જવું વમણમાં ફસાવું તો જેવી રીતે આગળ પાણીમાં જાય અને પાણીમાં ગયા પછી અમુક શું કરે છે વધારે પ્રવાહના કારણે ઘૂમરી આવે અને ઘૂમરી થયા પછી ઘૂમરી વાગ્યા પછી શું થાય છે લાકડો વમણમાં ફસે છે તો એ વમણમાં ફસાય તો એ ક્યાંક ને ક્યાંક ફેંકી દે છે તો એવી રીતે માણસ પણ લાંબા સમયાંતરે શું થાય છે અમુક વ્યવહારોમાં અમુક ખરાબ કુટેવોના કારણે એ પણ શું થઈ જાય છે વમણમાં ફસી જાય અને વમણમાં ફસાય તો પછી એ એમાંથી બહાર નીકળી શકતો નથી અને એ બહાર નીકળવાનો રસ્તો પણ એમને સૂચિતો નથી એ આગળ એવું કે નદીના પાણીનો વિયો જો આ લાકડાને નદીના પાણીનો વિયોગ થઈ જાય કારણ કે પાણીના પ્રવાહની સાથે જતું હોય અને એ જ પ્રવાહમાં ક્યાંક વચ્ચે થોડોક ટેકરાવાળો ભાગ આવી જાય અને બંને તરફનું પાણી એમનેમ રહી જાય અને ટેકરા અહીં શું થાય ખાલી લાકડું વચમાં ફસાઈ જાય અને પાણી છૂટી પડે તો પાણી તો એમાંથી દૂર જતું રહે તો શું થાય કે નદીના પાણીનો વિયોગ થઈ જાય એટલે માણસને પણ લાકડા સાથે એટલે સરખાવ્યું કે માણસ પણ જે કુટુંબથી વિયોગમાં જતો રહે માણસને પણ કુટુંબ તરફથી કોઈ તકલીફ થાય તો એને પણ શું થાય કે એ પણ સુખરૂપી એ સંસારમાં પહોંચી શકતો નથી એટલે એને પણ એ તકલીફના કારણે એ પણ આગળ જઈ શકે નહીં તો જેવી રીતે પહેલાના નદીના પાણીનો વિયોગ છે લાકડાના તો એ માણસને શું થાય કે એના પરિવારનો વિયોગ એના પરિવારથી છૂટો પડે તો એ લાંબો સમય એ ધારેલા સ્તરે પહોંચી શકતો નથી તો આ ચાર વિઘ્નો તમને આ પાઠમાં શબ્દશઃ વ્યવસ્થિત સમજાવ્યા કે એક એક વિઘ્નને તમને ઉદાહરણ આપી અને થોડુંક વિસ્તારપૂર્વક સમજણ આપી છે તો આપણે દરેક જણ પાઠ નંબર 6 કાષ્ટકન પેજ નંબર 26 ઉપર દરેક પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાનિધ્ય મહત્વનું હતું ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યાભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો પહેલાના સમયમાં શું હતું કે ગુરુ શિષ્ય પરંપરા હતી અને ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યાભ્યાસ કરવાનો હતો અને કાયમ ત્યાં રહીને જ બંનેનો સાથ રહેતો એટલે ગમે ત્યારે એકબીજાને કોઈ પ્રશ્ન હોય તો એ નિરાકરણ આવી શકે તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે શું કરતા હતા એને જ્ઞાન પીરસવાનું એને સમજાવવાનું હંમેશા રાખતા હતા એમ કે આ કારણે નિયત અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો શું થતું હતું
ક્યારે સહાયિક રીતે અને ક્યારે આકસ્મિક કોઈ કારણથી શિષ્યને કોઈ ને કોઈ શું જ્ઞાન પ્રાપ્ત કરવાનો હેતુ મળી રહે તો કારણ કે હેતુ મિત્રો સત્ય છે કે તમે કોઈ એવા વ્યક્તિની સાથે રહેતા હોય તો તમને કોઈ ને કોઈ કારણથી તમને આમાંથી શીખવાનું મળે કોઈ ને કોઈ રીતે એ તમને ઉપયોગી બને એવી જ રીતે ગુરુની સાથે પહેલા આશ્રમોમાં વિદ્યાભ્યાસ કરતા તો એ શિષ્યને ઘણો ફાયદો થતો હતો આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યયન અધ્યાપન કરાવતી શાળાઓમાં પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે આજે જ્યાં પાઠશાળાઓ છે ત્યાં ગુરુકુળો છે ત્યાં અમુક આજે પણ શું થતું હતું આજે પણ એનું શિક્ષણ મળી રહે છે બરાબર આજે તો આપણે શું થાય કે 24 કલાક તો સ્કૂલોમાં કદાચ દિવસે અમુક કલાક 6-7 કલાક તમે હાજરી આપી શકો કે 24 કલાક તમે કે સાથે રહી શકો નહીં પણ અત્યારે પણ હું કદાચ હોસ્ટેલમાં રહેતા હોય તો એના રેક્ટર ગૃહપતિ વગેરે એને કંઈક સમજાવી શકે આવો જ એક પ્રસંગ આ પાઠમાં છે કે નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ટખંડ લાકડાનો ટુકડો નજરે પડે છે હવે એ આપણી પાઠની કથા વસ્તુ આવી છે આવો જ એક પ્રસંગ કે ગુરુ અને શિષ્ય ભણવા નીકળે ત્યારે એમને નદીના પાણીના પ્રવાહમાં આવો એક લાકડાનો ટુકડો તરતો નજરે પડે છે તરત જ ગુરુની પ્રજ્ઞા એટલે બુદ્ધિ તી એટલે બુદ્ધિ મતિ એટલે બુદ્ધિ કારણ કે સમાનાર્થીમાં જ્યારે પૂછે શકે પોતાના શિષ્યને મહત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે એ સમયે અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે શું કે એ સમયે અને એ સ્થળે જે ગુરુએ શિષ્યને જ્ઞાન આપ્યું હતું એજ આટલું અત્યારે અંકે પ્રસિદ્ધ છે કાષ્ટખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે સદભાગ્ય તે સમુદ્રને મળતી નદીમાં પાણીમાં આવી પહોંચ્યો છે શું કરે છે કે લાકડો શરૂઆતથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે અને સદભાગ્ય તે ક્યાં આવી પહોંચ્યું છે તે સમુદ્રને મળતી નદીના પાણીના પ્રવાહમાં તણાતું આવે છે તેથી હવે આ કાષ્ટકરને રત્નાકર મનાતા રત્નાકર એટલે સમુદ્ર સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે એના કારણે જે રત્નાકર સમુદ્ર મનાતો એવા કાષ્ટકરને ત્યાં પહોંચવા માટે તેનું મિલન થવા માટેનું શું મળી ગયું સૌભાગ્ય પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિ જો માણસ જે સ્થળે પહોંચવાનું હોય ને તો એના વિઘ્નો પણ હોય એને પણ જોતા હોય એટલે આ કહે છે જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે આ ચાર વિઘ્નો તરફ જોવાના પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે કે જો આ કાષ્ટખંડ પોતાને આ વિઘ્નોથી સાચવતો રહે તો જ તે સમુદ્રમાં પહોંચી શકે છે અન્યથા નહીં જો આ લાકડાનો ટુકડો શું થાય કે આ ચાર વિઘ્નોથી પોતાને બચાવતો રહે સાચવતો રહે તો જ સમુદ્રમાં પહોંચે બાકી પહોંચી શકે નહીં કેમ બાકી એને પહોંચવાનો કોઈ જ આરો મળે નહીં પણ કયા ચાર વિઘ્નો આ ચાર વિઘ્નોથી જે પોતાને રક્ષણ આપે એમાંથી પાર ઉતરી જાય તો જ પહોંચી શકે માણસને કાષ્ટખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે માણસ કેવો કલ્પી હોય કાષ્ટખંડ લાકડાના ટુકડા હોય અને એ ગોઠવી આપ્યું અને રૂપક બનાવ્યું અને તે દ્વારા ખૂબ જ સરસ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે ગુરુના ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા ચાર વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે હવે એ જ રીતે ગુરુએ માણસને પણ ઉપદેશ આપ્યો કે જો જેવી રીતે લાકડો વિઘ્નો પાર કરીને સમુદ્રમાં પહોંચી શકે એવી જ રીતે જો માણસ પણ આ ચાર વિઘ્નો સાચવી લે બરાબર અને એનું રક્ષણ કરી લે તો જ સુખરૂપી સમુદ્રમાં પહોંચી શકે
નહીતર પહોંચી શકે નહીં. તો આપણે તમને મૌખિક ઘટના એમાં બનતી જે આવતી ચાર વિઘ્નો એ તમને એક વ્યવહારિક રીતે મૌલિક રીતે તમને સમજાયું. હવે પાઠમાં એ આવે અને કેવી રીતે શબ્દ શયન ગુજરાતી આપણે થશે જ્યાં જ્યાં વ્યાકરણ આવશે એ પણ આપણે પાર્ટ ટુ માં તમને સમજાવીશું. અસ્તુ હવે આપણે આગળના લેક્ચરમાં આનું ભાષાંતર કરીશું.